બીપરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં સંપૂર્ણ દરિયા કિનારે જવા પર 16મી તારીખ સુધી પ્રતિબંધ સાથે 144મી કલમ લગાવાઈ. કચ્છ જિલ્લામાં સંભવિત આપત્તિ સામે પ્રશાસનની સંપૂર્ણ તૈયારી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા: ગુજરાત સરકાર સંભવિત આપત્તિ સામે સલામતીના તમામ આગોતરા પગલાં લીધા છે. ઋષિકેશ પટેલ, મંત્રી શ્રી ગુજરાત સરકાર: કચ્છની તમામ શાળા કોલેજોમાં પણ 3 દિવસ રજા જાહેર કરાઈ. બીપરજોય વાવાઝોડાના પગલે કચ્છ પર તોળાઈ રહેલ જોખમને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આજે એક વિશેષ જાહેરનામું બહાર પાડી કચ્છના સંપૂર્ણ દરિયાકિનારા પર લોકોની અવરજવર અટકાવવા 144મી કલમ લગાવી પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અરોરા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે દરિયા કિનારા વિસ્તારમાં આગામી 16 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી 144મી કલમ લાગુ રહેશે અને એ દરમિયાન કોઈપણ વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે બીપરજોય વાવાઝોડા એક ગુજરાતમાં ખાસ કરીને વિસ્તારોમાં પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે અને તેમાં પણ હવે કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં જોખમ વધુ દેખાઈ રહ્યું હોય છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત શિક્ષણ પ્રશાસન દ્વારા સમગ્ર કચ્છમાં સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે સ્કૂલોમાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને શાળા કે કોલેજના આચાર્યશ્રીઓએ આ અંગેનો નિર્ણય લેવાનો રહેશે. આમ કચ્છ જિલ્લામાં દરેક ક્ષેત્રે વાવાઝોડાના પગલે વધુ કોઈ નુકસાની કે જાનહાનિ ન થાય તે માટે તમામ સરકારી તંત્રો દ્વારા અલગ અલગ પગલાં લેવાઈ રહ્યા છે. દરમિયાન કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ આગોતરા પગલાં લેવાયા છે અને કચ્છના તમામ લોકપ્રતિનિધિઓને પણ આ બાબતે લોકોની સાથે રહેવા ખાસ જણાવવાનું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આજે કચ્છ કમલમ ખાતે વિશેષ બેઠક પણ યોજાઈ છે. કચ્છ જિલ્લામાં સંભવિત આપત્તિ સામે ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારના તમામ આગોતરા પગલાં વહીવટીતંત્ર લઈ રહ્યું છે. તો કચ્છમાં આ આપત્તિ વ્યવસ્થાપન પર નજર રાખવા માટે આવી પહોંચેલા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સંભવિત આપત્તિ સામે રાજ્ય સરકાર કોઈપણ જોખમ લેવા તૈયાર નથી. રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર તમામ રીતે લોકોની સાથે છે અને રાહત બચાવના આગોતરા આયોજન ગોઠવાઈ ગયા છે. લોકોએ માત્ર સાથ આપવાની જરૂર છે તેમ જણાવીને શ્રી પટેલે જણાવ્યું હતું કે અબડાસાના જખો વિસ્તારમાં વધુ નુકસાન થવાની શંકા છે જેને લઈને તમામ સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઘણા સમયથી તૈયારીઓ ચાલુ થઈ હતી અને આ ચક્રવાત ગુજરાતથી પસાર થશે નહીં થશે એવી સંભાવનાઓ વચ્ચે સરકારે તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. આમ જનરલી આ વેસ્ટ સાઇડ પૃથ્વીની રોટેશનલ મુવમેન્ટ પ્રમાણે વેસ્ટ તરફ ફંટાવવાની શક્યતા હોય છે, પરંતુ આ જે છે એ ઇસ્ટલ કોર્ટ એટલે આપણા ત્યાં કરાચી અને માંડવી એ બંનેની વચ્ચે એટલે કે જખો આપણું સેન્ટર થાય, હાલ પ્રમાણે જે મુવમેન્ટ છે એ જખો બંદર ઉપર આ વિનાશ આવવાની શક્યતા છે. પરંતુ આ જે પ્રકારનું બિફોર જોઈએ જે સાયક્લોન છે, સાયક્લોનના કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ, આંધી અને કોસ્ટલ એરિયા જે આપણા દરિયાઈ પટ્ટી છે, દરિયાઈ પટ્ટી ઉપર મહત્તમ નુકસાન થાય એવી સંભાવનાઓ છે. ભૂતકાળમાં આવેલા જે પણ કોઈ સાયક્લોન હતા એના પવનની ગતિ અને એની જે દિશા હતી એના કરતાં કંઈક જુદા પ્રકારનું આ સાયક્લોન આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. વેધર ડિપાર્ટમેન્ટ સાથે સતત આપણે સંપર્કમાં છીએ, એની પ્રત્યેક સેકન્ડે સેકન્ડની મુવમેન્ટ ઉપર એ કેવી રીતે આવી રહ્યું છે, ક્યાં એનું મુવમેન્ટ થઈને ત્રાટકશે. પરંતુ અત્યારે મેં કહ્યું એમ આપણા જખો ઉપર એ સીધું લેન્ડફોલ થાય એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને વહીવટીતંત્ર સાથે અત્યારે એક બેઠક યોજવા જઈ રહ્યા છે, શું એમાં મહત્વના મુદ્દાઓ રહેશે? રાજ્ય સરકાર તરફથી આ સાયક્લોનની પૂરેપૂરી ગંભીરતા લઈ અને તૈયારીઓ ચાલુ જ હતી અને દરેક જગ્યાએ જે 9 જેવા જિલ્લાઓ છે અને કોસ્ટલ એરિયા ઉપર દરેક ત્યાં કલેક્ટર અને વહીવટીતંત્રને વખતો વખતની સૂચના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રમાણે વાવાઝોડું આવે એ વખતે અને ગયા પછી આ બંને પ્રકારની તૈયારીઓ વધુમાં વધુ લગભગ પૂરી કરી છે આપણે અને ઝીરો ટોલરન્સમાં હ્યુમન કેઝ્યુલિટી ના થાય, ઢોરોની પણ કેઝ્યુલિટી ના થાય એના ઉપર આપણું અત્યારે ફોકસ છે અને જે લોકોને આપણે રેસ્ક્યુ કરી ત્યાંથી જે પોતાના વિસ્તારમાં ભયજનક વિસ્તારમાં રહી રહ્યા છે
એ ઝૂંપડા પતરા નળિયાવાળા મકાનોમાં એ લોકોને શેલ્ટર હોમમાં લાવી ત્યાં આગળ એમને ખાવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને એમની સલામતીની વ્યવસ્થા પણ આપણે કરી છે. આપના માધ્યમથી જેમની પાસે પશુઓ છે હું એક વિનંતી કરું છું કે પશુઓને ક્યાંય બાંધતા નહીં, ઝાડ સાથે ખૂંટે પણ ના બાંધતા, એને ખુલ્લા રાખજો. અને આ શક્યતાઓ વાવાઝોડું જે ત્રાટકવાની છે એ 14મી સવારની છે, 13મી રાત અથવા તો 14મી સવારે આ વાવાઝોડું લેન્ડફોલ કરે એવી શક્યતાઓ છે. કદાચ સમયની અંદર પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ આ જ્યારે પણ થાય એટલે વિનાશ તો ચોક્કસ વેરશે. પરંતુ આપણું અત્યારે ફોકસ વધુમાં વધુ એક પણ મૃત્યુ ના થાય, ઢોર પણ ક્યાંય બે ના થાય અને માનવ મૃત્યુ પણ એક પણ ના થાય એની આપણે ચિંતા કરીએ છીએ. એટલે તૈયારી બે પાર્ટમાં થઈ રહી છે, એક વાવાઝોડું ત્રાટકે એટલે આખી પરિસ્થિતિ કેવી રીતે હેન્ડલ કરવી, પીજીસીએલ, પીજીવીસીએલ, ફોરેસ્ટ, આરએનડી, વેટરનરી, આરોગ્ય, આ બધા વિભાગો એકબીજા સાથે સંકલન કરી અને આ કરી રહ્યા છે. અને આ વખતની જે સ્પીડ છે એ સ્પીડની અંદર ખાસ કરી વીજ વિભાગને ખૂબ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ રહેલી છે. એટલે પીજીવીસીએલ દ્વારા પણ તાત્કાલિક એના પછી પણ રિસ્ટોરેશન ઝડપથી થઈ જાય એના માટે જે જરૂરી સાધન સામગ્રી માટે પણ અહીંયા બધી સાધન સામગ્રી આવી રહી છે અને ઝડપથી પુનઃ એક વખત જીવન ધબકતું થાય એની તમામ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કરેલી છે. કચ્છની અંદર પણ સંભવિત અબડાસા અને વિશેષ રૂપે માંડવી જે દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં વાવાઝોડું આવવાની જે સંભાવના જે વ્યક્ત થઈ છે, જેને કારણે વહીવટતંત્ર છેલ્લા 2-3 દિવસથી ખૂબ એલર્ટ છે. કલેક્ટર સાહેબ સાથે પણ વારંવાર વાત થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નિર્દેશથી આજે બે રાજ્ય સરકારના મંત્રીઓ કચ્છની મુલાકાતે છે, અલગ અલગ મીટિંગો પણ લેવાના છે. ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સાથે પણ વાત થઈ, ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓની પણ એક બેઠક અમે કચ્છ કમલમ ખાતે બોલાવી છે. અને આવનાર સમયમાં જો આવી કોઈ ઘટના બને તો જેમ ભૂતકાળમાં કચ્છ આવી અનેક ઘટનાઓનો, કુદરતી ઘટનાઓનો એમણે સામનો કર્યો છે અને મને વિશ્વાસ છે કે આપણે એમાં બધા સાથે રહી કરીને એમનો સામનો કરશું. એના પહેલાં આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે આવી સંકટની ઘડી જે ઊભી થવાની છે એ ટળે અને આપણે બધા સેફ આનામેથી આપણે બધા બચીએ. વિશેષ રૂપે સૌ વહીવટતંત્ર અને સૌ સંસ્થાઓ અને સૌ લોકો ખૂબ જ છેલ્લા 2 દિવસથી આ કામ માટે ખૂબ કાર્યરત છે. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામરક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120-110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મિનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો, 0226747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.